નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ગદ્ય 12 કિંતો કુટિલતા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. કિંતો કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા. તો સૌપ્રથમ એની પ્રસ્તાવના જોઈએ. નિબંધની સાહિત્યક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની આ વિદ્યાની શિકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકાકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. રાજસ્થાનના જયપુર નિવાસી મથુરનાથે સમસામયિક વિષય ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાં કિંતો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. એ આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા આ પ્રકારની ત્રણ ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. તો હવે પાઠની શરૂઆત કરીએ. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતુ કુટિલતામ અન્વભવમ. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતુ કુટિલતામ અન્વભવમ. જીવનસ્ય એટલે કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં અહમ એટલે કે મેં કિંતુ કુટિલતા એટલે કે કિંતુ શબ્દની કુટિલતા અનુભવમ અનુભવી છે. કિંતુ કુટિલતા એટલે કે કિંતુ શબ્દની કુટિલતા પણ પરંતુ જેવા શબ્દની વક્રતા. અનુભવમ એટલે કે મેં અનુભવી છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્રિત્રા ઘટના અત્ર વર્ણયામિ. મમ એટલે કે મારા જીવને એટલે કે જીવનના ઘટિતાસુ ઘટનાસુ એટલે કે બનેલી ઘટનાઓમાં દ્રિત્રા એટલે કે બે ત્રણ વર્ણયામિ એટલે કે હું વર્ણવું છું. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્રિતા ઘટના અત્ર વર્ણયામિ. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં બે ત્રણ ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. એકતા રાજ્યતઃ લબ્ધાયામ મમ ભૂમિર અભિયોગ બહુ
કાલાંતમ ન્યાયાલય ચલતી સ્વમ. એકદા અને એકવાર રાજ્યતઃ અને રાજ્ય તરફથી લબ્ધાયા ને પ્રાપ્ત કરેલી મળેલી મમ ભૂમિ એટલે કે મારી મમ ને મારી ભૂમિ એટલે કે જમીનનો બહુ કાલાંત ન્યાયાલય ચલિત સ્મ. બહુ કાલાંત એટલે ઘણા સમયથી ન્યાયાલયે એટલે કે કોર્ટમાં કે ન્યાયાલયમાં અભિયોગ એટલે કે દાવો કે ખટલો કે છે. એકદા રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમે અભિયોગો બહુ કાલાંત ન્યાયાલયે ચલતી સ્મ. એટલે કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાતમ સર્વાનાપી આવશ્યકાની પ્રમાણાની યથા કાલમ દત્તાની. મમ એટલે કે મારા તરફથી પક્ષાતમ એટલે પક્ષ તરફથી સર્વનાયાપી એટલે સર્વની અપી એટલે બધાય આવશ્યકાની જરૂરી એવા પ્રમાણાની એટલે કે પ્રમાણો યથાકાલમ સમય પ્રમાણે દત્તાની એટલે આપ્યા છે. એટલે કે મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. સાક્ષી જનાનામ સાક્ષયમપી મત્પક્ષે સમભવતમ યત સા ભૂમિ અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતે. સાક્ષી જનાનામ સાક્ષીઓની સાક્ષમ સાક્ષી કે જુબાની મત્પક્ષે એટલે મારા પક્ષમાં સમભવતમ એટલે થઈ અસ્મદીયાનામ વંશજનાનામ એટલે અમારા વંશજનોના સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજનોના અધિકારમાં છે. વાલ્કિલેનાપી મહં અભયં દત્તં યત્તં પ્રમાણાં બલેન ભૂમિરિયં અવશ્યં ભવદધિ અધિકાર ભુક્તા ભવિષ્યતિ. વાલ્કિલેન એટલે કે વકીલે મહં એટલે કે મને અભયં એટલે અભયં દત્તં કઈ અભય વચનનું આપેલું કે ધરપત આપી હતી. પ્રમાણામ બલેન એટલે પ્રમાણોના જોરે ભવ અધિકાર ભુક્તા એટલે કે ભવ અધિકાર ભુક્તા એટલે કે તમારા અધિકાર વડે ભોગવાયેલી ભવિષ્યતિ એટલે કે થશે. એટલે કે છે વકીલે પણ મને અભય વચન આપેલું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. અસ્ય અભિયોગ્ય ભાગ્ય નિર્ણય અધઃ આશિતમ. અસ્ય અભિયોગ્ય આ દાવાનો કે આ ખટલાનો ભાગ્ય નિર્ણય એટલે કે ભાગ્યનો નિર્ણય કે નસીબનો ફેસલો. અધઃ આશિતમ એટલે કે આવવાનો હતો. એટલે કે છે કે આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણય અકથયમ વયમ પશ્યામ યત અભિયોક્તુ પક્ષાદ આવશ્યકાની સર્વાનેવ પ્રમાણયત્ર પ્રસ્તુતાની સંતિ. ન્યાયાધીશે
એટલે કે ન્યાયાધીશે નિર્ણયમ કે નિર્ણય અકથયમ એટલે કે ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, વયમ પશ્યામ યત અભિયુક્તુ, વયમ પશ્યામ યત એટલે કે અમે જોઈએ છીએ કે અભિયુક્તુ એટલે કે દાવો કરનારનું કે વાદીનું સર્વાન્ય એટલે કે બધાય પ્રમાણાત્ર એટલે કે પ્રમાણો અહીં પ્રસ્તુતતાની કે રજૂ થયેલા છે. એટલે કે છે કે ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધયા ભૂમે દાનપત્રમપિ ઉપસ્થાપિતમ અસ્તિ ન્યાયાલયેન પરિજ્ઞાતમ યતમ ભૂમિરયમ અભિયોક્તુ અધિકાર ભુક્તા અસ્તિ. દાનપત્રમ એટલે કે દાનપત્ર, ઉપસ્થાપિતમ એટલે કે રજૂ કરાયેલું, પરિજ્ઞાતમ એટલે કે જાણ્યું છે કે રાજ્યતઃ લબ્ધયા ભૂમે દાન પત્ર અપી ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર રજૂ કરાયેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિરયમ અભિયોક્તિ અધિકાર ભુક્તા અસ્તિ, ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. અહમ નિશ્ચિતમ અભવમ પરમ ન્યાયાધીશ અગ્રે અવદત્ત કિંતુ રાજ્ય સ્વવિભાગ્યસ્ય અધિકારી એતદ્રિરોધે એકમ પત્રમ પ્રેષિતવાનિસ્તિ તદુપરી લક્ષદાનમવશ્યકમ મન્યામહી અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિતઃ. અહમ નિશ્ચિતઃ અભવમ એટલે કે હું નિશ્ચિત થયો, નિશ્ચિત એટલે કે નિશ્ચિત ચિંતા રહિત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત્તમ, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા. પરમ એટલે કે પણ, પરંતુ આ અગ્રે એટલે કે આગળ બોલ્યું. કિંતુ રાજ્ય સ્વવિભાગસ્ય અધિકારી એતદ્રિદ્રોતે એકતમ પત્રમ પ્રેષિતવાનિસ્તમ. કિંતુ એટલે કે પણ, પરંતુ કિંતુ રાજ્ય સ્વવિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના એત દ્રિરોધે એટલે કે આના વિરુદ્ધમાં પ્રેષિતવાનિસ્તમ એટલે કે મોકલ્યો છે. એટલે કે ન્યાયાધીશે કે છે કે કિંતુ એટલે કે મહેસૂલ વિભાગના એક અધિકારી આના વિરુદ્ધમાં એક પત્ર મોકલ્યો છે. તદુપરી લક્ષ્ય દાનમાવશ્યકમ મન્યામહી અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિતઃ. તદુપરી એટલે કે તેની ઉપર લક્ષ્ય દાનમ એ ધ્યાન આપવું તે મન્યામહી એટલે કે માનીએ છીએ કે આત્મગૌરવથી અહીં વપરાયેલું છે. અતઃ એટલે એથી, સંપ્રતિ એટલે કે અત્યારે, સ્થગિત એટલે સ્થગિત કરાયો છે, અટકાવાયેલો છે. કે છે કે તેની ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ, આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવેલો છે. હવે આપણે આખા ફકરાનું આપણે અનુવાદ કરીએ. અહીં સુધી આપણે જોયું કે છે કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અહીં અનુભવી છે, પણ મારા જીવનમાં બનેલી અહીં ઘટનાઓમાં મેં બહેતરીન ઘટનાઓનું અહીં વર્ણન કર્યું છે કે એના જીવનમાં જે બનેલી જે ઘટનાઓ છે એ બહેતરીન ઘટનાઓનું અહીંયા આ પાઠની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. કે એના એકવાર રાજ્ય તરફથી જે મળેલી જે મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં કે ન્યાયાધીશમાં ચાલતો હતો. કે મારા તરફથી બધા જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. કે
મારા તરફથી એટલે કે લેખના તરફથી એ બધા જરૂરી એવા જે પ્રમાણપત્રો છે તે સમયસર પ્રમાણે આપી દીધા હતા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે જ થઈ ગઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજનોના અધિકારમાં છે. કે છે કે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજનોના અધિકારમાં જ છે. વકીલે પણ મને અભયવચન આપેલું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. વકીલે પણ કીધું કે આ અભયવચન જે આપેલું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે જ ભોગવાયેલી થશે. આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો કે આ જમીનના જે દાવો જે કોર્ટમાં ચાલતો હતો તેનો ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો કે ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાએ પ્રમાણો અહીં રજૂ થયેલા છે. કે છે કે અહીં ન્યાયાધીશે જે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે અહીં વાદી તરફથી એટલે કેટલા તરફથી અહીં જરૂરી એવા બધાએ પ્રમાણો અહીં મેં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી અહીં મળેલી જમીનનો દાનપત્ર પણ રજૂ કરાયેલું, અહીં રાજ્ય તરફથી પણ જે મળેલી જમીનનો દાનપત્ર પણ અહીં રજૂ કરવામાં આવેલું હતું. ન્યાયાલયે જાણ્યું કે છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. કે ન્યાયાલયે જાણ્યું કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. પછી હું નિશ્ચિત થયો, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા, કિંતુ કે પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરુદ્ધમાં એક પત્ર મોકલ્યો છે, તેની ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવ્યો છે. કે છે કે હું નિશ્ચિત થયો, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા, કિંતુ શબ્દ પરંતુ એટલે કે મહેસૂલ વિભાગના એક અધિકારી આનો વિરોધમાં એક પત્ર પણ મોકલ્યો છે, તેની ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ. આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં અહીંયા આવેલો છે. ત્યાર પછી મદિયા ચિંતા ગતાપી પુનરાગત, મદિયા એટલે કે મારી, ગતાપી એટલે કે ગયેલી, પણ પુનરાગાત એટલે કે પાછી આવી, કિંતુ કુંત એટલે કે કિંતુ રૂપી સૂળ ભાલો કાંટો, ભાલો કે કાંટો, અધાપી એટલે કે આજે પણ, આજે પણ, સમાનતામ એટલે કે ચારે બાજુથી, કૃતંતી વિધે છે. એટલે કે મદીયા ચિંતા ગતાપી પુનરાગતા ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃ કરણમ અધાપી સમાનતામ કૃતંતી અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમપિ અન્વભવમ. કૃતંતી એટલે કે વિધે છે. અપરમ ચ એટલે અને બીજું અને વળી, આનંદ સ્ય અનુભવ પ્રસંગે એટલે કે આનંદ અનુભવના પ્રસંગે, નિતાંતમ એટલે સતત, અનુતાપમ એટલે સંતાપ, અન્વભવમ એટલે કે મેં અનુભવ્યો છે. એટલે કે છે મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. મદિયા ચિંતા ગતાપી પુનરાગત, મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અધાપી સમાનતામ કૃતંતી, કે ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દે આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ, અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવના પ્રસંગે મેં સતત સંતાપ અનુભવ્યો
છે. લખે છે કે મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપન અનુભવ્યો છે. તો અહીંયા કહે છે કે લેખકને પહેલો પ્રસંગમાં અહીંયા પોતાની જમીનના દાવ વિશે જે કોર્ટમાં કેસ ચાલતો હતો તેનો સમય આવી ગયો છે અને તેના વકીલે પણ તેની જુબાની અહીંયા આપી દીધી હતી. એને એની પાસે તેના પક્ષ તરફથી જુબાની પણ એની સાથે હતી. પણ લેખકના આ ન્યાયાધીશના આગળ એક એવો પ્રસંગ અહીંયા આવે છે કે તે આગળ એ મહેસૂલ વિભાગે એક અધિકારી આના વિરુદ્ધમાં એક પત્ર પણ અહીં મોકલે છે. એવા સમયે અહીંયા એક શબ્દ બોલે છે કે મહેસૂલ વિભાગના એક અધિકારી આના વિરુદ્ધમાં એક પત્ર અહીં મોકલે છે કે તેની ઉપર ધ્યાન આપતા તે તમને જરૂરી માનીએ છીએ કે અત્યારે ન્યાયાધીશ અહીંયા સ્થગિત કરવામાં અહીંયા આવ્યો છે. આમ અહીંયા આ શબ્દથી લેખકને એવા મનમાં કિંતુ શબ્દ એ પોતાના મનની અંદર એ ભાલારૂપી કે કાંટારૂપી એ મનમાં ખૂંચી રહે છે તેવી એની આ ચિંતાને ધ્યાને આપીને અહીંયા આ પ્રસંગ અહીંયા બને છે. અને કહે છે કે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણની આજે પણ ચારે તરફથી અહીંયા કોતરી ખાય છે. અને વેડું કિંતુનું શબ્દની આણંદના અનુભવના પ્રસંગે મેં સતત તેનો સંતાપ કર્યો છે કે આને લેખકને એના જમીનનો દાવો એ આજે મારે રજૂ કરે છે તે સમયે આ કિંતુ શબ્દ એના મનમાં પ્રસંગને યો અનુભવે છે અને સતત તે સંતાપન યો કરે છે. અહીં તો આ કિંતુ કુટિલતા શબ્દ એટલે કે કિંતુ શબ્દની કુટિલતા પાઠ અહીંયા પહેલો લેખકનો અહીં પ્રસંગ પૂરો થાય છે. હવે આગલા વિડીયોમાં એનો આગળના પાઠથી આપણે જોશું. તો અહીં સુધી રાખીએ. પ્રસ્તુત.